સમાચારમાં આગળ વધીએ. કેન્દ્ર સરકારનો વધુ એક હાઈવે પ્રોજેક્ટ વિવાદમાં આવ્યો છે. વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઈવેની કામગીરીને હાઈકોર્ટમાં પડકારાઈ છે. હાઈવે માટે જમીન સંપાદનની કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવેને ફોર ટ્રેક બનાવવા જમીન સંપાદનની કામગીરી થશે. આ કામ માટે જાહેર કરાયેલા પરિપત્ર ગેરબંધારણીય હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. રાણી ફળિયા, ઉનાઈ અને ચડાવ જેવા સ્થળોએ જમીન સંપાદનની કામગીરી થશે. ખેડૂતોને ખૂબ ઓછું વળતર મળે તેવી શક્યતાને લઈ કોર્ટમાં અરજી દાખલ થઈ છે. હાઈકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ આપવા જણાવ્યું છે. એમના દ્વારા આ પિટિશન કરીને દાદ માંગવામાં આવેલી છે કે નેશનલ હાઈવે એક્ટ 1956ની જોગવાઈની છે. લેન્ડ એક્વિઝિશન એક્ટના જે સંપાદન થાય તે ગેરકાયદેસર છે અનેક રીતે, અને એને બદલે રાઇટ ટુ ફેર કોમ્પન્સેશનનો RTFFCLRવાળો કાયદો જે છે 2013નો, એની નીચે લેન્ડ એક્વિઝિશન થાય તે બરાબર છે. એની સરખામણીમાં નેશનલ હાઈવે એક્ટની જોગવાઈઓ અનફેર અને અનકોન્સ્ટિટ્યુશનલ છે. પાર્ટલી સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલી છે, બાકીના પાર્ટ માટેની પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એ પિટિશન માંગેલી છે.